जय स्वामीनारायण। धोरण 6 विषय इंग्लिश लेसन नंबर 3 ग्रामर अंदर द सिंपल फ्यूचर टेंस सादो भविष्यकाल। सादो भविष्यकाल એટલે શું કે જે ભવિષ્યમાં થનારા જે ક્રિયાઓ દર્શાવાય ક્રિયાઓના અંતે શ અથવા તો શું વપરાય દાખલા તરીકે વાંચીશ લખીશ રમીશ ગાશું ખાઈશ ખાશું આવા જે શબ્દ વપરાય એને ભવિષ્યકાળમાં જે ક્રિયા કરવાની હોય તે રમીશ લખીશ વાંચીશ જમીશું આવા બધું જ્યારે કોઈ કહેવામાં આવે ત્યારે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે। કોઈ પણ ક્રિયા આપણે ભવિષ્ય કરવાની હોય ત્યારે આપણે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરવાના છે તો આપણે તેની નિશાની શું છે કે સાદા ભવિષ્ય કે કોઈ પણ ક્રિયા ભવિષ્યમાં કરવાની હોય એટલે કે ટુમોરો છે એટલે કે આવતીકાલ છે શન એટલે કે ટૂંક સમયમાં એસ ડબલ ઓ એન શન એટલે કે ટૂંક સમયમાં ઓર અથવા અધરવાઇઝ એટલે કે નહીંતર નેક્સ્ટ મંથ અથવા નેક્સ્ટ યર આવતા મહિને અથવા આવતા વર્ષે ઇફ અનલેસ તો જો તો જો નહીં તો એટલે કે ઇન ધ ઇવનિંગ નેક્સ્ટ સન્ડે નેક્સ્ટ આવા જેવો શબ્દ હોય તો એ ભવિષ્યકાળની અંદર આવે કે જે થનારી ક્રિયા હોય છે તો આ કાળનો ઉપયોગ સામાન્ય રીતે કોઈ પણ ભવિષ્યમાં થશે કે બનશે એવું દર્શાવવા માટે થાય છે। તો કે આવા જે શબ્દો હું બોલી છે એ બધા ભવિષ્યમાં થનારા શબ્દો છે તો એની આપણે વાક્ય રચના જોઈએ તો કે સબ્જેક્ટ પ્લસ વી પ્લસ વર્બ મૂળ ક્રિયા એટલે કે તમારે વાક્ય રચના ભવિષ્યમાં થનારા તમે ફક્ત વર્તમાનમાં ભૂતકાળ શીખી ગયા છો આગળના લેક્ચરની અંદર તો હવે તો કે સબ્જેક્ટ એટલે કોણ તો કે કરતા કરતા એટલે શે તો કે સેઈ પછી પ્લસ એટલે કે વી એટલે કે વી ભવિષ્યમાં જે થનારા છે ત્યારે વી મૂકવામાં આવે છે અને વર્બ એટલે કે મૂળ ક્રિયા પણ જે હોય તે તે અને અધવર્સ એટલે કે યોર્સ સ્ટોર તો કે સેલ શૈલી છે એ આપણને વાર્તા કહેશે એટલે કે ભવિષ્યની વાત કરે છે ભવિષ્યમાં થનાર કહેશે એટલે કે કેવાની છે કીધી નથી ભવિષ્યની વાત છે એટલે કે વાક્ય રચના આવી રીતે થશે તો કે સબ્જેક્ટ પ્લસ તો વી પ્લસ વર્બ અને એટલે કે વર્બ મૂળ ક્રિયા તો આ વાક્ય આપેલા છે મેં ત્રણ લખેલા છે તો કે કેતન પ્લેસ કેને સાદો વર્તમાન કાળ છે કે હું તમને સોરી હું ટેનિસ રમું છું તો કે હું એટલે કે સાદો વર્તમાન કાળ છે ત્યારે પ્લેસ છે પાછળ એસ છે એટલે કે વર્તમાન કાળ છે કેતન પ્લેડ ટેનિસ યસ્ટરડે એટલે કે સાદો ભૂતકાળ છે ગઈકાલે તેઓ ટેનિસ રમ્યા એટલે કે કાલ કાલ વચ અવત્ય પાસે તો કે યસ્ટરડે ગઈકાલે એટલે કે ભૂતકાળ છે જે બની ચૂકી છે એ ઘટના તો કે પ્લેડ એટલે કે પ્લે હતું એનું પ્લેડ એટલે કે ભૂતકાળમાં હતું તેવું ક્રિયાપદ હતું તે અને ભવિષ્યની વાત કરવામાં આવે તો કેતન વી પ્લે ટેનિસ સાદો ભવિષ્યકાળ તો કે આવતીકાલે કે તે આવતીકાલે ટેનિસ રમશે આજે રમ્યો નથી એટલે કે રમશે એટલે કે વિલ છે જે ક્રિયા પર પ્લે હતું પ્લે એનું પ્લે નું પ્લે જ રહેશે એમાં કઈ ફેરફાર થશે નહીં એટલે કે કેતન વી પ્લે ટેનિસ ટુમોરો સાદો ભવિષ્યકાળ કેતન આવતીકાલે ટેનિસ રમશે એટલે કે તમે વાત કરો છો સજ્જ કોણ છે તો કે કેતન પછી શું મૂકવાનું તો કે વી પછી વર એટલે મૂળ ક્રિયા પર જે હોય તે પ્લે પ્લેન પ્લેન અધરવર્સ એટલે કે જે અન્ય શબ્દો હોય ટેનિસ ટુમોરો એટલે કે તમને દર્શાવેલું છે યસ્ટરડે એટલે તમને ખબર પડશે કે ભૂતકાળ કાળ છે અને ટુમોરો છે એટલે આવતીકાલ એટલે કે ભવિષ્યમાં થનારી ક્રિયાઓ છે। હવે બીજા એક્ઝામ્પલ જોઈએ આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ હું તમને અંગ્રેજી શીખવીશ એટલે કે જે શીખવીશ એટલે જે શીખવું નથી ભવિષ્યમાં થનાર ક્રિયાઓ છે। સ્નેહા વિલ ગો ટુ દિલ્હી ટુમોરો આવતીકાલે સ્નેહા દિલ્હી જશે આજે ગઈ નથી પણ કાલે જશે। ત્રીજું મિસ્ટર પટેલ વિલ મીટ મી ઇન ધ એમી શ્રી પટેલ મને સાંજે મળશે અને ચોથું છે મૃણાલી વિલ ડાન્સ નેક્સ્ટ મંથ તો મૃણાલી આવતા મહિને નૃત્ય કરશે તો કે આ ભવિષ્યની જે ક્રિયાઓ છે એ થનારી ક્રિયાઓ છે એટલે કે આવા એક્ઝામ્પલ્સ છે એટલે કે વાક્ય રચના